દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ કહેર મચાવવાનું શરૂ કરી દીધું છે. તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કાશ્મીરમાં આજથી ચિલ્લાઈ કલાન શરૂ થઈ રહ્યું છે. આ 40 દિવસનો સમયગાળો છે કે જેમાં કડવી ઠંડી હોય છે. કાશ્મીરમાં ઠંડી અને હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. આ કારણે રાજસ્થાનના ફતેપુરમાં તાપમાનનો પારો 1.3 ડિગ્રી સેલ્સિયસ નીચે ગયો હતો. દિલ્હીના લોકો વાયુ પ્રદૂષણ અને ઠંડીના બેવડા ફટકાનો સામનો કરી રહ્યા છે. સ્મોગના કારણે વિઝિબિલિટી ઘટી છે. તેનાથી વિપરીત દક્ષિણ ભારતના તમિલનાડુમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અહીં નદીઓનું જળસ્તર એટલું વધી ગયું છે કે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે શાળા કોલેજો પણ બંધ રાખવી પડી હતી. સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર આગામી 24 કલાકમાં લક્ષદ્વીપમાં છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તમિલનાડુ અને કેરળમાં એક અથવા તો બે જગ્યાએ હળવો વરસાદ થઈ શકે છે. આ સિવાય ગંગાના મેદાનોમાં મધ્યથી ગાઢ ધુમ્મસ જોવા મળી શકે તો બિહાર, ઓડિશા, મેઘાલય અને ત્રિપુરામાં મધ્યથી ઓછું ધુમ્મસ રહી શકે છે. છત્તીસગઢમાં ઉત્તર તરફથી ઠંડા પવન અને સૂકા પવનો આવી રહ્યા છે અને તેને કારણે તાપમાન ઘટી રહ્યું છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.